બે એવી વાત છે કે જે આપણને આશ્ચર્યમાં મૂકી દે સુતેલા જાગવું અને જાગેલા સૂઈ જવું આ વાતને સમજવા માટે થોડો આપણે પરિશ્રમ કરવો પડશે બુદ્ધની પાસે આનંદ વર્ષો સુધી રહ્યો એક દિવસ તેણે પૂછ્યું કે ઘણી તકલીફ થાય છે ક્યારેક ક્યારેક રાત્રે મને ઊંઘ નથી આવતી ત્યારે હું તમને જોતો રહું છું તમે જે પડખે સૂવો છો તે જ પડખે સૂઈ રહો છો હાથ પણ નથી હલાવતા પગ પણ નથી બદલતા જે આસનમાં જે અવસ્થામાં સાંજે માથું રાખો છો તેમજ આખી રાત રાખો છો નવાઈ લાગે છે મારે તો પડખું બદલવું પડે છે મારે તો ઘણા હાથ પગ હલાવવા પડે છે બુદ્ધે કહ્યું તને ખબર રહે છે કે તું હાથ પગ હલાવી રહ્યો છે તને ખ્યાલ આવે છે કે તું પડખું બદલી રહ્યો છે આનંદે કહ્યું કંઈ જ ખબર નથી પડતી સવારે જ ખબર પડે છે કે જે પ્રમાણે સૂતો હતો તે પ્રમાણે નથી સૂતો ક્યાંથી ક્યાં પહોંચી ગયો છું ઊંઘમાં તે વળી કોઈને ખબર પડે ખરી આપ મને પૂછો છો એ પ્રશ્ન કેવો વિચિત્ર છે બુદ્ધે કહ્યું હું જાગતો સૂતેલો હોઉં છું હું જાગતો સૂઈ રહું છું જ્યાં હાથ મૂક્યો ત્યાં જ હાથ રહે છે જ્યાં સુધી હું હટાવું નહીં હાથ એની મેળે હટી જાય તો મારું સ્વામિત્વ નકામું પછી હું માલિક ન રહ્યો આનંદ થોડો વિચારમાં પડી ગયો અને આનંદે કહ્યું તમે રાતે પણ જાગતા સૂવો છો બુદ્ધે કહ્યું ચોક્કસ કેમ કે હું દિવસે જાગતો જાગું છું તેથી રાત્રે જાગતો સૂવાને અધિકારી બની ગયો છું જ્યાં સુધી તમે દિવસે સૂતેલા જાગશો ત્યાં સુધી શક્ય નથી કે તમે જાગતા સૂઈ શકો જ્યારે જાગવામાં સૂતા રહો છો તો સૂવામાં તો સૂતેલા જ રહેશો ને જાગતા હોઈએ ત્યારે જાગવાનું શરૂ કરવું પડશે તો જ પ્રમાદ તૂટશે મહાવીર પોતાના ભિક્ષુઓને વારંવાર કહેતા વિવેકથી ઊઠો વિવેકથી ચાલો વિવેકથી બેસો બધાને થતું આનો શો અર્થ પણ બહુ સ્પષ્ટ જે કરો તે જાગતા કરો વિવેકથી ચાલો એટલે કોઈની પાથરેલી પથારી પર ન મૂકો કોઈના પાથરેલા ગાલીચા પર ન ચાલો સૂકી જમીનમાં ચાલો જમીન પર ચાલી જુઓ સાદો સીધો અર્થ છે અવેરનેસ ડિસ્ક્રિમિનેશન નહીં જ જે વિવેકપૂર્વક જીવે છે તે ભૂલ નથી કરતો ભૂલ નહીં કરવાના સોગંદ કદાપી નથી ખાતો સોગંદ ખાવા પડે એનો અર્થ જ એ કે હજી વિવેકનું ભાન નથી થયું વ્રત લેવું પડે તે જ અંધ હોવાની સાબિતી છે વિવેકથી ચાલો એટલે ચાલવાની ક્રિયા ભાનપૂર્વક થાય અપ્રમાદી થાય પગ ઊઠે તો જાણીએ કે પગ ઊઠ્યો જમીન પર પડ્યો તો જાણ્યું કે પડ્યો માથું ફરે તો જાણ્યું કે ફર્યું કોઈ પણ ક્રિયા બેહોશીમાં ન થઈ જાય તેનું નામ વિવેક હવે સમજાશે મતલબ આપણા શિક્ષા સૂચનનો વિદ્યા વિનયેન શોભતે વિદ્યા વિવેકથી શોભે એટલે શું વિદ્યાવાન થયા છો એનો અર્થ એ કે તમે જે કંઈ કરો છો જાગતા કે સુતા એ કોઈ પણ ક્રિયા બેહોશીમાં નથી થતી માટે તે વિવેક છે सहारा